होशियार तो छे पर मारा करता ओच। હવે હું તમારી વહુનું ઇન્ટરવ્યુ લઈશ। આવો તિલોબેન, ગંગા આંટી જોડે ઊભા રહો। તુકા અરે લેવા દો ને માસી। એ ફોટો સુકા પાડો, એનો ફોટો સુકા પાડો। અરે કાલે આ છાપામાં આવશે। મારો ફોટો પણ છપાશે? ના ના, એનો ફોટો સુકા છપાય। આપણે વાંચશું ને। હવે એ ગાંડી, એ તું વહુ છે ને, શું કામ સાસુ સાસુ ની વાવા કરી રહી છે? દીકરીઓ કરતા સમજદાર અને હોશિયાર જ હોય ને। અરે જો મારી પરીક્ષા થાત ને તો હું હારવા માટે જાતે રાજી થઈ જાત। બંને જણા શીખો આ કાવેરી પાસેથી। આખો દિવસ સાસુ બહુ કરતા હો છો અને લડતા હો છો। એક વાત ચોખવટ કરવાની તો રહી ગઈ। કઈ ચોખવટ? એ આ પરીક્ષા છે ને માત્ર નામની હતી ગંગુડી, સાચી પરીક્ષા તો હવે શરૂ થશે કે તમારા બંને માંથી પ્રેમાળ કોણ છે, કે સાસુ બહુને વધારે પ્રેમ કરે છે કે બહુ સાસુને વધારે પ્રેમ કરે છે। और आप दोनों का समय शुरू होता है हमना। तो हूं पर रोकाई जाऊं सू, रिजल्ट सांभड़ी ने जईस। हूं प्रेमर छु, बहु प्रेमर छु। मारी वाव, तू केटली सारी छे, तू केटली इंटेलिजेंट छे, तू स्मार्ट छे, तू समझदार छे, ते मारा दीकरा ने केटलो साथियो छे। ના સાસુ માં, અરે તમે મારા મમ્મી જેવા છો, તમે કેટલા પ્રેમાળ છો, મારા આદર્શ છો તમે। ના, તું મારી આદર્શ છે, તું આટલી નાની ઉંમર થી કેટલું બધું મેળવ્યું છે। અરે ના સાસુ માં, આ ઉંમરે તો તમે કેટલું બધું સંભાળો છો, ઘર સંભાળો છો, ઘરના સદસ્યને સંભાળો છો, પોલીસ સ્ટેશનમાં દેસાઈ સરને સંભાળો છો, હેટ્સ ઓફ। ના ના, શું એ મારે પર દેસાઈ સર, તું મારી સિનિયર છે પોલીસમાં, તું બધાને સાચવે છે, ચોર પોલીસ મતલબ કે ચોરને તું પકડે છે કે નહીં। ના ના ના, તું તું મહાન છે, મારાથી તું આદર્શ છે। ના ના, તમે માન છો। અરે મેં કહ્યું ને એક વાર તું હોશિયાર છે માની જા ને, એ તો પણ તમે માની જાઓ ને, તમે વધારે હોશિયાર છો ભાઈ। અરે પણ હું સાસુ છું તો હું કેવી રીતે માનું, તારે માનવું પડે ને, તું વહુ છે બરાબર ને, તો હું વહુ છું, મારી વાત માનો ને। અરે હું તારે કહી રહી છું, તું તું માન છે, તું માન છે, તું માન છે, તમે માન છો, તમે માન છો, તમે માન છો। ના ના, તું માન છે, તમે વધારે માન છો ને, તમે વધારે હોશિયાર છો, મેં હોશિયાર છું કહી છું, તમે મારી વાત માનો ને, મારી વાત। આ બંને જણા જિંદગીમાં ક્યારે નહીં સુધરે, સાચું કહું ને, આ ઝઘડો બંને વચ્ચે જે થાય છે ને એ સાચો પ્રેમ છે આ લોકોનો, અને એ વાતની આ લોકોને ખબર જ નથી। આ કૂતરાની પૂંછડીને જમીનમાં ડાકો ને, કોઈ વાકી ની વાકી દરે। હે ભગવાન, આજે પાછું મને મોડું થયું, ના ના, કેટલી બીનું વહેલી ઉઠું ને, મને જતા કે મોડું થાય છે મને ખબર નથી પડતી। હાય હાય, ક્યા વાત હૈ ગંગુડી, ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો, ફિર સે કહો, કહેતે રહો, અચ્છા લગતા હૈ, જીવન કા હર સપના અબ સચ્ચા લગતા હૈ। શેર અર્જ મત કરના, મેરે કો ફર્જ નિભાના હૈ, સંસાર કા કર્જ ચુકાના હૈ। એવું શું કરે છે, સાંભળ ને એક શાયરી, સાંભળ સાંભળ, સૂર્યોદય પછી થાય છે સૂર્યાસ્ત, સૂર્યોદય પછી થાય છે સૂર્યાસ્ત, તું ચીઝ બડી હે મસ્ત મસ્ત, તું ચીઝ બડી, એક્સક્યુઝ મી, તમે મને ચીઝ વસ્તુ કહી રહ્યા છો?
કોઈ ચીજ વસ્તુ છો? નહીં નહીં ગંગુડી, કેમ આવું કરે? ગંગુડી જો અહીંયા, જો અહીંયા, જો હાય હાય ગંગુડી. અરે જો, અરે તું પહેલા જેવી લાગતી હતી ને અત્યારે પણ એવી જ લાગે છે. ક્યા વાત હે! તને ખબર છે માણસ ને આમ ઉંમર વધે ને તો માણસ બુઢો થતો જાય, ગરડો થતો જાય, પણ તું તારી ઉંમર જેમ જેમ વધતી ગઈ ને એ એકદમ યંગ થઈ ગઈ છે. યંગ, સાચી વાત છે તમારી, પણ પહેલા જેવી વાત નથી રહી. અરે શું ગાંડે જેવી વાતો કરે છે? અરે મારી આંખોમાં જો ગાંડી. કમ આવ ગંગુડી, અહીંયા આવ ગંગા. ગંગુડી મારી આંખોમાં જો, પહેલા તારામાં જે વાત હતી ને અત્યારે પણ એ જ વાત છે. હાય હાય, એ તો મને ખબર છે, હું તમારી વાત કરું છું. કેમ કેમ કે મને શું થયું છે? ના એટલે લગ્ન પહેલા તમે કેવા દેખાતા હતા અને હવે તમે મીન્સ કે પહેલા જેવી વાત નથી રહી. કેમ, કેવો થઈ ગયો છું? લગ્ન પહેલા તમારા વાળ કેટલા બધા હતા અને હવે આમ દુકાળ પડ્યો ને બહુ વર્ષોથી એવું લાગે છે. ચહેરા પણ પર ચમક નથી. શું થયું? પહેલા તો તમે એકદમ સંજય દત્ત જેવા લાગતા હતા, હવે 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 કોના જેવો લાગું છું? હવે એક કામ કરો, તમે મિરર માં તમારી જાતને જોઈને નક્કી કરો કોના જેવા દેખાવ છો. વાય શુડ આઈ ટેક નેમ્સ? હેલો ગંગા. અરે ગંગુડી કેતી તો જાઉ કોના જેવો લાગું છું. કોના જેવો લાગું છું? મી ચેક ઉના હે નુપમ ખેર જેવો, કે પછી અશોક કુમાર જેવો? અરે સાસુમાં જલ્દી કરો ને, બહુ મોડું થઈ ગયું છે. કેટલી વાર લાગે? હું કેવો લાગી રહ્યો છું? અરે વાહ, બહુ જ સરસ લાગી રહ્યો છે. રોજની જેમ ક્યાં જઈ રહ્યો છે? છી છી છી, આજો આજો આ તારી વહુ તક કરે છે તારી પર. એ કોઈ તક બક નથી કરી રહી ભાઈ, કમસ્તા જ પૂછી રહી હતી. હા તો શંકાજ કહેવાય એ નાના, કોઈ તને એમ પૂછે ને કે કેવો લાગે છે તો એનો જવાબ સરસ લાગે છે એવો હોય. અને સરસ જ લાગે કારણ કે આ મારો દીકરો છે. અને અરે રેવા દો સાસુમાં, ફેશન સેન્સ નામની છે ને કોઈ વસ્તુ હોય જે તમારામાં તો બિલકુલ જ નથી, ઓકે? અને આમ પણ લગન પછી જીગુને સારા કપડાં પહેરતા મેં જ શીખવાડ્યું છે. નહીં તો તમે તો ખબર નહીં ને કયા જમાનામાં લઈ ગયા હતા. જા જા, તું શું બોલે છે? કઈ પણ બોલી રહી છે, તને ખબર છે મારામાં ફેશન સેન્સ એટલે કેટલી સેન્સ છે? એનું તને ક્યાં ભાન છે કઈ? એમ કામ? હા તો, કારણ કે હું તો પોલીસ સ્ટેશનમાં અડધો દિવસ, બાકી પૂછી શકે છે. આખા શહેરમાં ગંગાના સ્ટાઇલની ચર્ચા હોય છે. ગંગ સ્ટાઇલ, ગંગ સ્ટાઇલ, કવર છે તો દેખાય છે. તું એક કામ કર જીગડા, આજે તું નક્કી કરી લે અમારા બે માંથી ફેશન સેન્સ કોની વધારે છે. તું કે જીગડા? હા જીગો, આજે તો તું બોલી દે, બોલ મારું નામ લે. હા તું કહી દે, કહી દે મારું નામ કેવું હોય તો કહી દે. એક મિનિટ, તમે લોકો મને શું કામ વચ્ચે લાવી રહ્યા છો? જીગુડા, અરે જીગુડા, તારી માનું નામ લેતા તને આટલી બધી વાર લાગે છે દીકા? અરે મકુડ આવું કરવાનું? જીગુ, જો તે મારું નામ નથી લીધું ને તો ભઈલા, તું ધમકી આપે છે એક વકીલ ને. અરે કોઈ ધમકી ધમકી નથી આપી રહ્યા, મારો વાર છે ભાઈ. અરે જીગુ, અરે એક મિનિટ, અરે શેની ધમાલ ચાલે છે આ ઘરમાં? અરે કઈ નહીં પપ્પા, રોજનું છે. મને ખબર છે. એક મિનિટ, આ બા ક્યાં છે બા? અરે તમે દર વખતે કેમ બા ને યાદ કરતા હો છો? જવા દે ને, મંદિરે પડ્યા છે. આઈ મીન મિન્સ કે મંદિરે ગયા છે બા. તમે લોકો શું કામ એને મંદિર જવા દીધી? કે મંદિરે ન જાય માણસ, મંદિરે ન જાય. એ પપ્પાજી કેવી વાત કરો છો, કોઈ મંદિર જતું હોય તો એમને કેવી રીતે રોકાય? બા ને મંદિર માટે જવા માટે ના જ પડાય, નક્કી ત્યાંથી કઈ ને કઈ ચોરી લાવશે. માય ગોડ, એ તો મને ખ્યાલ જ ન રહ્યો. ઓ નો, શું ચોરીને આવ્યા હશે? સવાલો કરો છો? થાકી ગઈ છું, કોઈ પાણી તો પીવડાવો. અરે એ બધી વાત પહેલા જવા દે, પહેલા મને કે તું આ બેગ ક્યાંથી લાવી? અને આમ તો પૂછાય તેને એક કે બેગ આ ક્યાંથી ચોરી લાવીને કોની બેગ છે? તો શું કામ પૂછે? અરે ચોરંટી, ચોરંટી. હા અરે અરે અરે, બ્રેક મારો, બ્રેક મારો, શું ચાલી રહ્યું છે? આરામ દે, આરામ દે, આરામ. ઓહો, એટલે પોલીસ અહીં હાજર છે? હેલો, આ ચોરંટી અમારી આ સુટકેસ ચોરી છે. શું કરો છો તમે બા? મંદિરમાંથી લોકોની સુટકેસ ચોરી નાખો તમે?
એટલે આ તમારા બા છે? હા, ઉભારો, આલો તમારી બાઈક. અરે છોડો. કમાલ છે, કમાલ છે, ગજબ કહેવાય. એટલે પોલીસ ના ઘરમાં ચોર, એટલે તમે આને જેલમાં કેમ નથી રાખી મૂકતા? એ અંકલ સમજાવો, સમજાવો તમારા પત્નીને સમજાવો. અરે ક્યાં છે અહીંયા અંકલ? કહે તમને કે છે અંકલ? અંકલ કોને કે છે? હા કોને કે છે અંકલ? હા અને એ કાન વાળા બેરા સંભળાય તો સાંભળ, આ મારી બા છે અને આ મારી પત્ની છે, સમજો? હા અને આ મારા પતિ છે. હા હા, અચ્છા અચ્છા અચ્છા. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. તું પેલો ચંપક કટારિયા તો નહીં? ચંપક ની ચંદન. હા હા, ચંદન, ચંદન કટારિયા. અરે ભાઈ કટારિયા નહીં, કાટારિયા. અરે હા ભાઈ, યાદ કર મને ઓળખ્યો. હું શું કામ તને ઓળખું રે? યાર હું જગદીશ. કોણ જગદીશ? આપણે સ્કૂલમાં સાથે ભણતા હતા જગદીશ. કોણ જગો? લંડન સેટ થયેલો ને, થોડા કામ માટે અહીંયા આવ્યો છું. ચંદન શું કે તારી હાલત શું કરી છે? શાંતિ રાખો ને બા, તમે શાંતિ રાખો. જો જો લુકેટી વાઈફ, તારી પત્ની ને જો કેટલી જુવાન લાગે, કેટલી બ્યુટીફુલ લાગે છે જો. તમારી બેગ લઈ જાઓ. લોકો તને કેવું કે છે? પેલા તું કેવો લાગતો હતો, એકે 47 જેવો લાગતો હતો, અને હવે એકે હંગલ જેવો લાગે. ભાઈ ઇતના સન્નાટા ક્યું હે મેરે ભાઈ? શાંતિ રાખો, શાંતિ રાખો, કઈ પણ નહીં બોલો બા, શાંતિ રાખો. અને ચંદન, હું ચંદન, સાંભળો મારી વાત. અરે ચંદન, હે ભગવાન, વિચારી રહ્યો હતો. લો બોલો, હવે આ બાબુડીઓ વિચારવા માંડો. એમાં એક વધ્યો. રેવા દે, રેવા દે, વિચારવાનું રેવા દે બાબુ. શું કામ તું એકલો એકલો બધું વિચારે? નક્કામું તારા મગજને, મીન્સ કે ત્રાસ શું કામ આપે? અને એકલા એકલા નહીં વિચારવાનું, અમે બધા છીએ, અમારી સાથે વિચાર. બોલ, અમને કે શું વિચારતો હતો? હું છે ને, મારી પાડોશમાં છે ને એક 50 વર્ષના માસી રહે છે, એમના વિશે વિચારતો હતો. હાય હાય, એટલે માસિયારા લગ્ન કરવાનો છે? ના હો, ના ના બાબુ, આવું નહીં કર. જો આટલા જલ્દી હાર નહીં માની બેસવાનું. મળશે મળશે, તને કોઈ નાનકડી છોકરી મળશે બાબા. શું તો 50 વર્ષની બાઈ જોડે? અરે અમારે તો વિચાર કરો, અમારે શું થશે? અમે તારા લગ્નમાં આવશું તો ઓલી જોડે. ગંગા, હું એ રીતે મારા માટે નતો વિચારી રહ્યો બાબુ. તો એના વિશે શું વિચારી રહ્યો હતો તું? એનું એ મેડમ કે આંટી છે ને, એ માસી એ પોતાના ચહેરા પર પડેલી કરસ ને દૂર કરવા માટે લાખ લાખ રૂપિયાના ઇન્જેક્શનો લે છે.
₹1,00,000 ના ઇન્જેક્શન? બાપ રે, કરચલી દૂર કરવા માટે ઇન્જેક્શન? અરે ભાઈ, તો એમાં આટલું બધું શું વિચારી રહ્યો તો તું? અરે આ ₹1,00,000 ઇન્જેક્શન નો ખર્ચો ભવિષ્યમાં આને માથે ન આવે એ વિચારતો હતો. ચાચ બંધ કરો. અરે મને તો એ જ નથી સમજાતું કે આજકાલ માણસ પોતાની એજ ને છુપાવવા માટે આટલા બધા નખરા શું કામ કરતો હશે? એ મેડમ, એક્સક્યુઝ મી, કોઈ ખર્ચો નથી કરતું. ના ના, આ ઉંમરે પણ હું એકદમ ફિટ અને ફાઇન છું, ઓકે? તમને છે ને માથે ટોપલા ઓઢવાની આદત છે. હું તમારી વાત નથી કરી રહી. ના ના, મને બધી ખબર છે. તમારો ઈચ્છર ક્યાં હોય છે, તમારી આંખો ક્યાં હોય છે, મને બધી ખબર છે. હું તમને એટલું કહેવા માંગુ છું કે આજનું જનરેશન છે, તમારું જનરેશન છે ને, આખો વખત લિપસ્ટિક ને મેકઅપ ને એ બધામાં પડ્યો હોય છે. નોટ મી, ઓકે? બસ થયું, હવે આ વાતને મૂકો પડતી અને કામે લાગો. મારો મૂડ ખરાબ નહીં કરો. મને મૂડ ખરાબ નહીં કર્યું. મને તમારા ચંદનના મૂડનું ટેન્શન છે. ના ના, એમનો મૂડ સારો થઈ ગયો તો સારું, નહીં તો જે બચ્યા કુચ્યા વાળ છે એ જતા રહેશે. ચંદનિયા, આ કોમેડી ફિલ્મ ચાલી રહી છે. તમે દાચુ વકાસીને શેને બેઠો છે? મને હસવું નથી આવતું, તો શું કામ હસું? એ હસવું ન હોય ને તો ન હસ, પણ મારા ઉપર આમ તો હંગરી નહીં થવાનું. આ અરે, એને હંગરી નહીં, એને એંગ્રી કહેવાય. એંગ્રી સમજી? એ જે હોય તે આવે. શું જ્યારે હોય ત્યારે બોલે છે, જે હોય તે જે હોય તે. અત્યારે મારું મગજ જરાય ઠેકાણે નથી, સમજી ગઈ? મહેરબાની કરીને વધારે ત્રાસ નહીં આપ. મારી સામે કે ને આમ લાંબા લાંબા હાથ નહીં કરવાના. શું સમજો? આપી દીધી ને એની સુટકેસ અને પાછી આપી દીધી કે નહીં? નોતી આપી ને તારે, નોતી આપી તારે. માચીસ ના બોક્સ માં પેક કરીને લંડન મોકલાવી આપત પેલા જગદીશ ને. એવું છે? હા પણ ચંદનિયા, ગંગા જગદીશ સાથે કેવી મીઠી મીઠી વાતો કરતી હતી નહીં? એ બંધ કર તારું લાલા લાલા લા. ચૂપ રે. તને ખબર છે, સવારના પોરમાં ગંગુડીએ પહેલા મારી મજાક ઉડાડી, પછી પહેલા જગદીશે મારી મજાક ઉડાડી. તું તું મને આમ સાચે કે હું તને આમ ગરડો દેખાવ છું? તને પણ એવું લાગે છે કે હું ગરડો થઈ ગયો છું? છે મારા માથા ઉપર એક પણ સફેદ વાળ છે? નારેના વાળ જ ક્યાં છે? પાસે બહુ થયું. હા એ બહુ થયો, બહુ થયો. એકવાર કહી દીધું ને બહુ થયો. હા, કુદરતનો નિયમ છે, ના કોઈ કાઈ ના કરી શકે. પણ જો કદાચ ગંગાને તારામાં એવું લાગતું હોય તો ગંગા શું કરશે એ ખબર નથી. એટલે એટલે વિચારવાનું તારે છે ભાઈ. Excuse me. Hi. Oh, Jagdish sir. Aao, aao. Aao, aao. Listen. Hey, come on, please, please. Mujhe Jagdish bhai nahi ko. Call me Jagdish. Matra Jagdish. Ame tamaro friend to karo ne. Okay. Matra Jagdish. Listen. Chandan kya hai? Wow. Eep. Ase, andar room ma. Oh. આ રહ્યો ચંદન. આવી ગયો તું જગદીશ? હા, એ લંડન જતો હતો એટલે થયું કે ગંગાને મળતો જાઉં, એટલે તને પણ મળતો જાઉં. મારી તો બહુ ઈચ્છા છે લંડન જવાની.
લંડન ને કારણે તમારી પર્સનાલિટી બી એકદમ આમ છે. કોઈ માને નહીં તમે આમના ફ્રેન્ડ છો. ના મીન્સ કે તમે આમની જોડે ભણતા હતા, હું તો માની નથી શકતી. કમ ઓન ગંગા કમ ઓન, સાચું કહું તો યુ આર ઓલસો સો બ્યુટિફુલ.